नमस्कार विद्यार्थी मित्रों, जे आपणो संकलन चेप्टर जे स्वाध्याय 7 मां आपणे 30 लेक्चर जोया था, आजे 31मो लेक्चर। एनी अंदर आपणे 4 दाखलानी गणतरी करी थी, 5मो दाखलो। हवे आजे 5मो दाखलो आई बराबर संकलन मां 1/6 x^1^3 डी જોઈ શકીએ કે આ દાખલાની અંદર એક કૌંસમાં સૂચન કર્યું હોય, પણ સૂચન જે આપણને કરે એ પરીક્ષાની અંદર હોતું નથી। તો આ દાખલો ગણવામાં શું કરવું પડે? તો કે આ દાખલાની અંદર આ બંને જે પદ રહ્યા એક્સ વાળા, એ બંને પદ સરવાળામાં છે, અને બીજી વાત એ કે બેની ઉપર જે ઘાત રહી ને એ અપૂર્ણાંક છે। એટલે એકી સાથે આપણે આદેશ ધારવો જોઈએ, પણ એકી સાથે બેનું સોલ્યુશન થાય। દાખલા તરીકે આ 1/2 એટલે જો એક્સ બરાબર હું વર્ગવાળું પદ ધારું તો આ નીકળી જાય, એનું સોલ્યુશન થાય। ઘનવાળું પદ ધારું તો આનું સોલ્યુશન થાય, પણ એ કઈ બેનું ધારવું હોય તો બેનું લસા 2×3 એટલે 6 ધારો, x^6 ટી આદેશ લે, એનું આપણે સોલ્યુશન x^t^6 એટલે હવે આનું વિકલન કરીએ આપણે તો dx આ 6 આગળ આવે, 1 ઘટે આ dt, તો આ આપણને મળશે આઈ બરાબર સંકલનમાં dx જગ્યાએ આ 6t^5 dt છેદમાં આ x જગ્યાએ t^6 n^1 વત્તા આ t^6 n^1/3 આટલું થઈ છે। તો આ આપણને મળ્યું 6 અચળ પદ બહાર લઈ લો, આ t^5 dt છેદમાં હવે આને ગુણે એટલે આ t^3 વધે અને આ t^2 વધે, આમ થયું। હવે આમાંથી t² કોમન નીકળે તો આવશે 5dt છેદમાં આ t² કોમન કાઢીએ એટલે અહીંયા એકવાર t વધશે અને અહીંયા 1 રેડી, તો t² આની એર ઉડી જાય તો આ આપણને મળશે 3t^3 dt છેદમાં t+1 રેડી। આટલું હવે શું થશે? તો કે જો અહીંયા જે અંશમાં પદ છે એની હાયેસ્ટ ઘાત કરતાં ઉપર વધારે છે એટલે આંશિક અપૂર્ણાંકની જીત કરવી પડે, એટલે કે t+1 આ કેને ભાંગશે? t^3 આ સાઈડમાં લખવાનું, આ તો અત્યારે અહીંયા પૂરું થયું લખું, બાકી આ હંમેશા અહીં બાજુમાં લખવાનું, આ ક્રમમાં ચાલવું જોઈએ। તો આ છેદનું પદ આને ભાંગે એટલે પહેલાં ભંગાકાર કરવો પડશે। શા માટે કરવો પડ્યો? આ સમય પદાવલી રહેતી નથી, કેમ કે છેદની આયસઘાત કરતાં ઉપર આયસઘાત વધારે હોય તો ભંગાકાર ઓછી હોય ને તો જ આંશિક અપૂર્ણાંકની રીત આપણે ડાયરેક્ટ ગોઠવીએ, સરખી હોય તો ભંગાકાર જ થાય। સૌ પ્રથમ આપણે અહીંયા t ઘન આવવો જોઈએ, એના માટે આ t આપણે t² વડે ગુણવું પડે, અને ગુણવું એટલે આ t ઘન આ 1 ગુણીએ એટલે વત્તા t² આમ થાય। હવે બેની નિશાની ફેરવી નાખી, આ પદ ઉડી જાય છે, તો અહીંયા વધશે -t² રેડી। હવે અહીંયા -t² બનાવવા માટે આને કેના વડે ગુણવું પડે? તો કે -t વડે, તો એ શું થઈ જશે? -t² ને -t વળી નિશાની ફેરવી, આ પદ ઉડી જશે, આ વધશે t, અને હવે એ જ બનાવવા માટે 1 વડે ભાગ આખી એટલે આ થઈ જાય t+1, બંને નિશાની ફેરવી એટલે આ -1 વધે,
પૂરું થઈ ગયું, ગોઠવાઈ ગયું. તો આ શું ગોઠવાનું જેવું? આ બરાબર આ છ બાર આવશે. આ કેના બરાબર? તો કે આ પદ રહ્યું. સૌ પ્રથમ જવાબ આવ્યો એ, એટલે આ શું આવ્યું? ટી સ્ક્વેર માઇનસ ટી વત્તા વન. આ જવાબ આવ્યો એ વત્તા જે શેષ વૈધી હોય માઇનસ વન, અને એના છેદમાં જેના વડે ભાંગ્યું હોય ટી પ્લસ વન. આ ડીટી રેડી આટલું. હવે દરેકનું આપણે સંકલન અલગ કરતા જાય. જો આ પહેલું પૂરું થઈ ગયું, સૌ પ્રથમ જવાબ આવ્યો એ વત્તા શેષ ભાંગ્યા આ જે પદ વડે ભાંગ્યું એ તાના અવયવ પડી ગયા. હવે બધાને આપણે અલગ સંકલન દઈ દઈએ. આ છ તો બાર જ છે, બધાને ઈ પણ આપી દે. આ થઈ જાય ઈ ડીટી વત્તા આ વનનું સંકલન, અને આ માઇનસ વન બાર આવે એટલે એકના છેદમાં ડીટીના છેદમાં આ ટી પ્લસ વન. રેડી? તો અહીંયા એક ઘાત વધે એટલે ત્રણ, છેદમાં એટલી ઘાત માઇનસ, અહીંયા એક ઘાત વધે એટલે બે, છેદમાં એટલી ઘાત વત્તા વનનું ટી, અને એકના છેદમાં એનું થાય લોગ મોડ ટી પ્લસ વન વત્તા સ્વેર ચડશે. રેડી? તો આ ઉડી જશે તંદુ છો એટલે આ આટલું મળે. આ માઇનસ થ્રી ટી સ્ક્વેર વત્તા છ ટી માઇનસ લોગ મોડ આ ટી પ્લસ વન વત્તા સ્વેર ચડશે. હવે આપણે ટીની કિંમત મૂકી, તો કે જો આ આપણને મળ્યું એના ઉપરથી હેને આ ટીની કિંમત આટલી થઈ ગઈ. હવે વન બાય સિક્સ લાગુ પાડો તો આ બાજુ આ વન બાય સિક્સ થઈ જાય, બંને બાજુ વન બાય સિક્સ ઘાત લાગુ પડી, એટલે આ હે ને ઘાત ગુણ એટલે ટી બરાબર આ વન બાય સિક્સ ઘાતવાળું પદ થયું. એ અહીંયા મૂકતો જાઓ તો ટીની જગ્યાએ એક્સની ઉપર વન બાય સિક્સ ઘાત, અને આ ત્રણ એમને માઇનસ થ્રી આ એક્સની ઉપર વન બાય સિક્સ ઘાત આ એનો વર્ગ વત્તા છ ટીની જગ્યાએ એક્સની ઉપર વન બાય સિક્સ ઘાત માઇનસ લોગ મોડ ટીની જગ્યાએ એક્સની ઉપર વન બાય સિક્સ ઘાત વત્તા વન પ્લસ સ્વેર અચળ સી. તો હવે આ ઘાત આને ગુણે તો કેટલું થાય? તો આવશે બગડો આ ઘાત ગુણે તો એક્સની વન આપણે રેડી માઇનસ આ ત્રણ આ એક્સની વન બાય થ્રી ઘાત વત્તા છ આ એક્સની વન બાય છ ઘાત માઇનસ લોગ મોડ એક્સની વન બાય સિક્સ ઘાત પ્લસ વન વત્તા સ્વેર ચડશે. રેડી? તો આ આપણો જવાબ આપણને મળ્યો આ પાંચમો દાખલો. ત્યાર પછી છઠ્ઠો દાખલો. આય બરાબર આ સંકલનની અંદર પાંચ એક્સ ડી એક્સ છેદમાં એક્સ પ્લસ વન અને એક્સનો વર્ગ વત્તાનો. રેડી? રકમ જોઈને જ આપણને ખબર પડી જાય ઉપર એક્સની એક ઘાત છે, અને અહીંયા આનો ગુણાકાર કરો તો હાયેસ્ટ ત્રણ ઘાત થાય એટલે આંશિક અપૂર્ણાંકની રીત થાય. અચળ પદ બહાર નથી કાઢવું, અહીંયા નહીં હાયરે રાખી અને સીધી ગોઠવણી કરી તો આ એક્સ પ્લસ વન આ એક્સનો વર્ગ વત્તા ન ગોઠવી. તો જો આ સાદું પદ તો એના છેદમાં આ એક્સ પ્લસ વન વત્તા અને આ એક્સના વર્ગવાળું છે એટલે અહીંયા આવશે બી એક્સ પ્લસ સી
एना छेद में एक्स स्क्वेर प्लस नौ रेडी आ गोठवाई गयो आने एक नंबर आप हवे आपणे लसा लई तो आ पांच एक्स ना छेद में एक्स प्लस वन अने एक्स नो वर्ग वत्ता नौ तो एटलो लसा अहीं थई छे चोकड़ी गुणाकार करी एटले एक्स प्लस वन ने एक्स नो वर्ग वत्ता नौ आ पद अहीं गुण छे एक्स स्क्वेर वत्ता नौ वत्ता आ पद अहीं गुण छे बी एक्स प्लस सी अने एक्स प्लस वन रेडी आटल खाली चोकड़ी गुणाकार करो એટલે હવે આ બેના છેદના પદ સરખા થઈ ગયા એટલે આ આપણને મળશે પાંચ એક્સ બરાબર એ એક્સનો વર્ગ વત્તાનો પ્લસ આ બી એક્સ પ્લસ સી બરાબર આ એક્સ પ્લસ વન અને નંબર બે રેડી આટલું હવે આના માટે એબીસી શોધવું હોય તો સૌ પ્રથમ તમને ખબર આની એરા ગુણાય એ ઝીરો કરી દો એટલે એ મળે તો એક્સ બરાબર માઇનસ વન લો એક્સ બરાબર માઇનસ વન લેતા આની અંદર મૂકી તો આ પાંચ આ માઇનસ વન એક્સની જગ્યાએ માઇનસ વન આ એ એક્સની જગ્યાએ માઇનસ વન વત્તા નવ અને આ તો ઝીરો થઈ ગયો તો આ આપણને મળ્યું માઇનસ પાંચ આ એ વર્ગ એટલે પ્લસ થઈ જાય નવ ને એક દસ ભાગાકારમાં જાય એટલે આ માઇનસ પાંચના છેદમાં દસ એટલે કે માઇનસ એકના છેદમાં બે આ એની કિંમત મળી માઇનસ એકના છેદમાં બે એટલે એ મળી ગયું હવે તો કે આ ઝીરો કરવા કોઈ દિવસ એક્સ સ્ક્વેર બરાબર માઇનસ નવ તો આવે નહીં કાંઈ વાંધો નહીં આ પદ ઝીરો નહીં થાય તો એક કામ કરું એક્સ બરાબર ઝીરો લઉં એટલે બે નીકળી જાય એની ગુણાકારમાં એ ઝીરો થઈ જાય એની કિંમત મળી મૂકી દઉં એટલે સી મળશે તો હવે એક્સ બરાબર ઝીરો લો એક્સ બરાબર ઝીરો લેતા તો આ પાંચ ગુણ્યા એક્સ એક્સની જગ્યાએ ઝીરો બરાબર અહીંયા એની કિંમત મળી મૂકી દો માઇનસ વન એક્સની જગ્યાએ ઝીરો ઝીરો વત્તા નવ વત્તા આ ઝીરો થઈ જશે વત્તા સી અને એક્સની જગ્યાએ ઝીરો ઝીરો વત્તા વન તો આ આપણને મળશે ઝીરો આ માઇનસ નવના છેદમાં બે અને આ થઈ જશે વત્તા સી તો સી બરાબર નવના છેદમાં બે સી બરાબર એ મળી ગયું સી મળી ગયું હવે આપણે ગોતવાનું ટ્યુ બી હવે બે કિંમત મળી ગઈ હોય એટલે ત્રીજી કોઈ પણ લઈ તો બી તો મળવાનો જ છે રેડી તો હવે કેમ કે ઓલી જે કિંમત તું લેતા એમાં આપણને ડાયરેક્ટ કિંમત મળી જાય તે પણ આમાં એ રીતે ડાયરેક્ટ મળતું ન હોય તો આપણે કોઈ પણ કિંમત તે ચાલશે તો બને ત્યાં સુધી નજીકની લેવાય જો ઝીરો માઇનસ વન આવી ગઈ તો વન લઈ લો એક્સ બરાબર વન લે રેડી એક્સ બરાબર વન આની અંદર મૂકી તો પાંચ ગુણ્યા એક આ પાંચ ગુણ્યા એક બરાબર એની કિંમત મળી માઇનસ વન એક્સની જગ્યાએ વન વનનો વર્ગ વત્તા નવ વત્તા બીની કિંમત ગોતવાની છે એક્સની કિંમત વન અને સીની કિંમત મળી નવના છેદમાં બે રેડી અને એક્સની જગ્યાએ પાછું વન એટલે વન પ્લસ વન આમ થયું તો આ આપણને મળ્યું
पांच बराबर आ माइनस वन आठ नौ ने एक दस प्लस आ बी प्लस नौ ना छेद में बे आ बे तो आवशे पांच बराबर माइनस पांच अंदर गुणो एटले टू बी वत्ता नौ अंदर गुणो एटले टू बी वत्ता नौ आ बे पद ने उपाड़ी आ बाजू लई जाओ तो पांच है ना वत्ता पांच ने नौ बाद थाय बराबर टू बी तो टू बी बराबर आ दस माथी नौ जाए तो एक बी बराबर एक ना छेद में बे आ बी नी किंमत मळी तो आ आपने मळ्यु आय बराबर संकलन में जो अहीं आपणे मूकवन थई छाना बराबर ए छेद में एक्स प्लस वन ए नी किंमत माइनस वन छेद में एक्स प्लस वन वत्ता बी एक्स प्लस सी बी नी किंमत वन बी एक्स प्लस सी सी नी किंमत नौ ना छेद में बे छेद में एक्स स्क्वेर वत्ता नौ એના છેદમાં એક્સ પ્લસ વન અને બી એક્સ પ્લસ સી એના છેદમાં એક્સ સ્ક્વેર વત્તા નો આ બંને અલગ આપી દે તો માઇનસ વન ના બાર આવી જાય છે આ વધે એક્સ પ્લસ વન આ એનું સંકલન એ તો સૂત્ર છે અને અહીંયા બંને લસા અલગ આપી દે વત્તા આ એક્સના છેદમાં બે એના છેદમાં એક્સ સ્ક્વેર વત્તા નવ અને આ નવના છેદમાં બે એના છેદમાં એક્સ સ્ક્વેર વત્તા નવ શું કર્યું જો આ અલગ સરવાળા દીધું ને આ બંને લસા દઈ દીધો હવે એને સંકલન અલગ દઈ દે એકી સાથે બધાનું સંકલન કરવાનું આ માઇનસ વન ના બાર આ એકના છેદમાં એક્સ પ્લસ વન ડીએક્સ અહીંયા શું થશે આ બગડો બહાર આવી જશે એટલે અહીંયા વધશે એક્સ ડીએક્સ છેદમાં એક્સ સ્ક્વેર વત્તા નો અને આ વત્તા આ અચળ પદ બહાર આવી જાય એટલે અહીંયા વધે એકના છેદમાં એક્સ સ્ક્વેર વત્તા નો હવે આપણે હવે આ તો સૂત્ર જ છે એટલે એ તો ડગાવવાની જરૂર નથી એટલે આ માઇનસ વન સંકલનમાં એકના છેદમાં એક્સ પ્લસ વન ડીએક્સ બરોબર અને આ જે પદ રહ્યું એમાં એક ઘાત ઓછી એટલે નીચેનાનો ઉપર વિકલન ગોઠવવું જોઈએ એટલે એના માટે આપણે શું કરીએ અહીં એક બગડો છે ને એક બગડા વડે ગુણોને ભાંગો એટલે ઉપર ટુ એક્સ થઈ જાય ટુ એક્સ ડીએક્સ છેદમાં આ એક્સનો વર્ગ વત્તાનો અને આ વત્તા નવના છેદમાં બે સંકલનમાં ડીએક્સના છેદમાં આ પદ ગોઠવાઈ ગયું જેવું એક્સનો વર્ગ વત્તા નવ નવ એટલે ત્રણ નવ રેડી તો આ પદ ગોઠવાઈ ગયું અહીંયા વિકલન ગોઠવાઈ ગયું જો આનો જવાબ શું આવશે આ માઇનસ વન વન અપોન એટલે આનું થાય લોગ મોડ એક્સ પ્લસ વન પછી આનું વિકલન ઉપર ગોઠવાઈ ગયું એટલે છેદનો લોગ એટલે આ વન બાય ફોર આ સૂત્ર બની ગયું છેદનો લોગ એક્સ સ્ક્વેર વત્તા નવ અને અહીંયા આ નવના છેદમાં બે ટેન ઇન્વર્સવાળું સૂત્ર વન અપોન એ ટેન ઇન્વર્સ એક્સના છેદમાં એ
રેડી વત્તા સી આ એક્સ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એટલે ટેન ઇન્વર્સ વન અપોન એ ટેન ઇન્વર્સ એક્સના છેદમાં એ. તો આ આપણને જવાબમાં મળ્યું માઇનસ વન આ લોગ એક્સ પ્લસ વન વત્તા વન બાય ફોર લોગ એક્સ સ્ક્વેર વત્તાનો, અને આ થાય છે ત્રણ ઉડી જશે થ્રી બાય ટુ ટેન ઇન્વર્સ એક્સના છેદમાં થ્રી વત્તા સ્ક્વેર ચડશી. તો આ આપણો જવાબ આપણને મળ્યો દાખલા નંબર છ. ત્યાર પછી દાખલા નંબર સાત. આઈ બરાબર સંકલનમાં સાઇન એક્સના છેદમાં સાઇન એક્સ ડીએક્સ છેદમાં આ સાઇન એક્સ માઇનસ એ. રેડી? હવે આ દાખલાની અંદર શું થાય તો કે આપણને ખબર છે સાઇનનું વિસ્તરણનું સૂત્ર કયું, કે સાઇન આલ્ફા માઇનસ બીટા એનું વિસ્તરણ આપણે કરી તો શું આવતું, સાઇન ઇન્ટુ કોસ, સાઇન ઇન્ટુ કોસ જે નિશાની હોય એમનું સાઇનમાં કોસ ઇન્ટુ સાઇન. આ વિસ્તરણ આપણે અત્યારે અહીંયા પણ કરી શકીએ છેદમાં, પણ તકલીફ શું પડે કે છેદમાં વિસ્તરણ કર્યા પછી અંશમાં વિસ્તરણ થાય તો છેદના પદ લસામાં પણ આપી શકીએ, પણ છેદમાં વિસ્તરણ કરી કંઈ ફાયદો ન થાય. એટલે હું શું કરું કે આ જે છેદમાં પદ છે ને એના બરાબર આદેશ લઈ લો, આ એક્સ માઇનસ એ બરાબર ટી આદેશ લઈ લો. રેડી? એટલા માટે આનું વિકલન કરીને તો એક્સનું વન ને અચળ પદનું જીરો એટલે આ ડીએક્સ બરાબર આ ડીટી. તો આ આવશે ડીએક્સ બરાબર ડીટી. રેડી? હવે એ કિંમત અહીંયા મૂકું તો આઈ બરાબર આ સંકલનમાં જુઓ કે જે એક્સ છે એક્સની કિંમત આમાંથી કાઢવી હોય તો એક્સ બરાબર આ એ વત્તા ટી થઈ જાય એને આ બાજુ લઈ લો. તો આ શું આવશે, સાઇન આ એ વત્તા ટી અથવા ટી વત્તા એ અને છેદમાં આ સાઇન ટી અને આ ડીએક્સની જગ્યાએ ડીટી. ખબર પડી? ડીએક્સની જગ્યાએ ડીટી આ એક્સની કિંમત મૂકી દીધી ને આ ટી. તો હવે કહેવાનો મતલબ અહીંયા વિસ્તરણ અંશમાં કરીને તો આ પદ લસામાં તો આપી શકીએ, તો હવે અહીંયા વિસ્તરણ આપણે કરી તો કયું સૂત્ર થાય, અહીંયા વચ્ચે પ્લસ લો અહીંયા પ્લસ આવી જાય. તો આનું વિસ્તરણ થાય છે સંકલનમાં સાઇન ઇન્ટુ કોસ, આ સાઇન ઇન્ટુ કોસ વચ્ચે જે નિશાની હોય એમને કોસ ઇન્ટુ સાઇન, કોસ ઇન્ટુ સાઇન અને છેદનું પદ સાઇન ટી આ ડીટી. રેડી? આ સૂત્ર આપણે અહીંયા લાગુ પાડ્યું. તો આ આપણે વિસ્તરણ કર્યું. હવે શું થયોનો ફાયદો કે આ પદ હું લસામાં ભાઈ જગ્યાએ આપી આવીશ, ભાઈ જગ્યાએ લસામાં આપો તો આપણને શું મળશે, તો આવશે આઈ બરાબર આ સંકલનમાં આ સાઇન એ ઇન્ટુ કોસ ટી છેદમાં સાઇન ટી વત્તા વત્તા કોસ એ ઇન્ટુ સાઇન ટી છેદમાં સાઇન ટી અને આ ડીટી.
રેડી આ પદ લસામાં અહીંયા અને અહીંયા બે જગ્યાએ આપણે આપી દીધું. હવે આ શું થઈ જાય તો કે આ પદ જે રહ્યું સાઈન એ બરોબર અને આ ખૂણો સરખો કોસ ભાંગ્યા સાઈન એટલે કોટ કોટી વત્તા આ સાઈન ઉડી જશે એટલે કોસ એ વધશે અને આડી. હવે સંકલનની અંદર તમારે જેના પ્રત્યે થતું હોય એની એક જ ચલ હોય એટલે કહેવાનો મતલબ આમાં ટી જ નથી, એટલે આખું અચળ કહેવાય. આ બે ગુણાકારમાં છે પણ આમાં ટી નથી એટલે અચળ કહેવાય. ખાલી આ એક જ ધ્યાનમાં લેવાનું થાય. સંકલન અલગ કરીએ એટલે આ તો બહાર આવી જાય કેમ કે એમાં ટી છે જ નહીં, એટલે આ થઈ જાય સાઈન એ ખાલી કોટ ટીનું સંકલન કોટ ટી ડીટી વધતા આ પદમાં કોસ એ બહાર આવી જશે તો અહીંયા ખાલી વધશે વન આ વન ડીટી તો આનું આવશે સાઈન એ કોટ ટીનું થાય લોગ મોડ ટેનનું લોગ મોડ સેક એક્સ કોટનું લોગ મોડ સાઈન એક્સ લોગ મોડ સાઈન ટી વત્તા આ કોસ એ અને વનનું થાય ટી વત્તા સ્વેર અચળ સી. હવે ટીની આપણે કિંમત મૂકી દઈએ તો સાઈન આ એ લોગ મોડ આ સાઈન ટીની કિંમત એક્સ માઇનસ એ વત્તા આ ટીની કિંમત એક્સ માઇનસ એ આગળ લખો એની એરે આ કોસ એ ગુણાકારમાં વધતા સ્વેર અચળ છે. તો અહીંયા ટીની કિંમત મૂકીને અહીંયા ટીની આપણે કિંમત મૂકી દીધી. બસ હવે આગળ કંઈ સાદુરૂપ થતું નથી. અહીંયા સુધી આપણો દાખલો પૂરો. દાખલા નંબર 7. હવે આ અત્યારે જે દાખલો ગણ્યો આ પ્રકારનો ક્યારે વિચાર કરવાનો થાય કે ઉપર નીચે ત્રિકોણમિતિ વિધેય આપેલા હોય અને જે ફેરફાર છે એ ખૂણાનો ફેરફાર હોય ત્યારે એનો આપણે વિચાર કરવાનો થાય. રેડિયલો ત્યાર પછી જોઈએ આપણે આઠમો દાખલો. તો આઠમા દાખલાની રકમ આપણને આપી છે I બરાબર સંકલનની અંદર એની ઉપર ઘાત તરીકે 5 log x માઇનસ એની ઉપર ઘાત તરીકે 4 log x છેદમાં એની ઉપર ઘાત તરીકે 3 log x અને એની ઉપર ઘાત તરીકે 2 log x. રેડી એરલો આપણે યાદ કરી વિકલનની અંદર માનો કે x ની 5 ઘાત હોય આપણે ઓલું પદ ગોઠવતા વિકલનમાં ગોઠવવું હોય તો એની ઉપર હાલો x ની આપણે આ t ઘાત હોય તો શું શીખડાયું હતું જે ઘાત હોય આગળ આવે અને નીચેના પદનો લોગ આમ ગોઠવતા. માનો ટીની જગ્યાએ 5 હોય તો આ 5 તો તમે જોઈ ગયો અત્યારે કે 5 ઘાત ઉપર જાય એટલે શું વધે આમ જ થાય આ એની ઉપર લોગ આ ઘાત ઉપર આપી આગી x ની 5 ઘાત અને એ આધારની હરખો થઈ ગયો એટલે એ નીકળી જાય. એના પછી સ્ટેપમાં આ બધે થઈ શકશે છેદમાં રેડી આજ તો આ શું થઈ ગયું આ x ની 5 ઘાત માઇનસ x ની 4 ઘાત છેદમાં આ x ની 3 ઘાત માઇનસ x ની 2 ઘાત
થઈ ગયું. આ તો આપણે એક વાર ચડાવ્યું, ડાયરેક્ટ આપણે આવી રીતે લખતા જ ને, સીધું જ અહીંયા લખીએ કે આપણે આ થાય. આ ઘાત ઉપર વિજય વધે રેડી. હવે આમાંથી એક્સની ચાર ઘાત કોમન નીકળે છે, પણ અત્યારે આપણે ખાલી બે જ ઘાત કોમન કાઢી, એટલે અહીંયા ત્રણ ઘાત વધે, અહીંયા બે, એટલે નીચેના પદ જેટલું એમ નમ રહીએ. અને છેદનું પદ એમ, એ કાંઈ આપણે કોમન કાઢવું નથી, હરખે હરખું થઈ ગયું, એટલે આ પદ ઉડી જાય છે. તો આ આપણને મળ્યું એક્સનો વર્ગ ડી એ રેડી. તો એક ઘાત વધે ત્રણ ઘાત છેદમાં ત્રણ વત્તા સી, આ આપણો જવાબ આવી ગયો. તો આઠમો દાખલો જોયો, ત્યાર પછી નવમો દાખલાની રકમ. નવમા દાખલાની રકમ આઈ બરાબર સંકલનમાં કોસ એક્સ ડીએક્સ છેદમાં વર્ગમૂળની અંદર ફોર માઇનસ સાઈન સ્ક્વેર એક્સ રેડી. તો આમાં તમને બધાને ખબર પડે કોસ એક્સ ડી એક્સ છે, એટલે સાઇન એક્સ બરાબર આદેશ લઈ, એટલે દાખલો થાય સાઇન એક્સ બરાબર ટી આદેશ લેતા રેડી. તો સાઇન એક્સનું વિકલન કરી તો કોસ એક્સ ડી એક્સ બરાબર ડી ટી. તો આઈ બરાબર સંકલનમાં આ થાય છે ડી ટીના છેદમાં વર્ગમૂળની અંદર આ ફોર માઇનસ આની જગ્યાએ ટી, એટલે ટી સ્ક્વેર, આ ડી ટી થઈ ગયું ના ટી સ્ક્વેર. તો આ આપણને શું મળ્યું કે સૂત્ર બની ગયું વર્ગમૂળની અંદર ચાર એટલે બે નો વર્ગ માઇનસ ટી નો વર્ગ ને આ ડી ટી. આ સૂત્ર વર્ગમૂળ એટલે ઓલા છ માંથી એમાં એ સ્ક્વેર આગળ છે, એટલે સાઇન ઇનવર્સ વર્ગ સાઇન ઇનવર્સ આ ટીના છેદમાં એ વત્તા સ્વેર અચળ સી. તો સાઇન ઇનવર્સ ટીની કિંમત ટી બરાબર સાઇન એક્સ, સાઇન એક્સ ભાંગ્યા બે વત્તા સી. તો આ આપણો જવાબ રેડી. આ દાખલો નવમો પૂરો. સારું, અહીંયા સુધી આપણે રાખી અને આના પછીના લેક્ચરમાં વરી સ્વાધ્યાયના આગળના દાખલા જોશું. સારું.